હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારું સેકન્ડ યુનિટ છે વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન એ જોવાનું છે. એમાંથી ફર્સ્ટ પાર્ટ છે વર્બલ કોમ્યુનિકેશન. તો આપણે પહેલાં જોશું વોટ ઇઝ વર્બલ કોમ્યુનિકેશન. સો વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન એન્ડ રિટન વર્ડ્સ. એટલે કે કોમ્યુનિકેશન શું, સૌથી પહેલું તો વાતચીતનો વ્યવહાર, બરાબર, કે જેમાંથી તમે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરો છો, તમારી જે કોઈ ફિલિંગ્સ કે કંઈ હોય છે એ પાસ કરો છો, એને તમે કહેશો કોમ્યુનિકેશન. થ્રુ એટલે કે સેના દ્વારા, તો કે સ્પોકન ઓર રિટન વર્ડ્સ, લેખિત અથવા તો મૌખિક શબ્દ દ્વારા તમે તમારું કોઈ પણ વાત છે, તમારી ઇન્ફોર્મેશન છે, તમારા આઈડિયાઝ છે, ફિલિંગ્સ છે, એ બધું તમે એક્સચેન્જ કરો છો કે ટ્રાન્સફર કરો છો, એને કહેવાશે વર્બલ કોમ્યુનિકેશન, એટલે કે શાબ્દિક વાતચીતનો વ્યવહાર, બરાબર. ઇટ ઇમ્પ્લાઇઝ યુઝ ઓફ વર્ડ્સ વિચ મેક્સ લેંગ્વેજ, એટલે કે એવા શબ્દનો યુઝ થાય છે આમાં કે જે આખી એક લેંગ્વેજ બનાવે છે, બરાબર. એટલે એક લેંગ્વેજ હશે, કોઈ પણ પર્ટિક્યુલર હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, વોટ્સો એવર લેંગ્વેજ, એનાથી તમે વર્બલ કોમ્યુનિકેશનને કેરી ઓન કરી શકશો, બરાબર. ઇટ ઇઝ ધ એબિલિટી ટુ કોમ્યુનિકેશન બાય યુઝિંગ વર્ડ્સ, એટલે કે કોમ્યુનિકેશનની જે એબિલિટી છે એ કઈ રીતે છે, તો કે તમે વર્ડ્સ યુઝ કરીને કોમ્યુનિકેટ કરી શકો છો. પછી આ તમારી સામે એક ચાર્ટ છે વર્બલ કોમ્યુનિકેશન માટેનું. તમારી સામે એક ચાર્ટ છે કે જેમાં તમે જોઈ શકો છો કે વર્બલ કોમ્યુનિકેશન બે પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે. એમાંનું ફર્સ્ટ પાર્ટ છે ઓરલ કોમ્યુનિકેશન, સેકન્ડ પાર્ટ છે રિટન કોમ્યુનિકેશન, બરાબર. વર્બલ કોમ્યુનિકેશન બે પાર્ટ્સમાં બાયફર્કેટ થાય છે, ઓરલ અને રિટન, લેખિત અને મૌખિક, બરાબર. ઓરલ કોમ્યુનિકેશન શું કહે છે? તો ઓરલ કોમ્યુનિકેશન ઇમ્પ્લાઇઝ કોમ્યુનિકેશન થ્રુ માઉથ, કે આમાં તમારે લખવાની જરૂર નથી હોતી, આમાં તમારે ખાલી બોલીને તમારું કોમ્યુનિકેશન છે એ કરવાનું હોય છે, બરાબર. ઇટ ઇન્ક્લુડ્સ ઇન્ડિવિજ્યુઅલ્સ કન્વર્ઝિંગ વિથ ઈચ અધર, એટલે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વ્યક્તિ હશે એ એકબીજાની સાથે વાતચીત કરતા હશે, બી ઇટ ડાયરેક્ટ કન્વર્ઝેશન ઓર ટેલિફોનિક કન્વર્ઝેશન, એટલે કે ફેસ ટુ ફેસ પણ હોઈ શકે, ટેલિફોન પર પણ હોઈ શકે, કોઈ પણ રીતે કોમ્યુનિકેશન હોય, પણ એમાં ખાલી બોલીને વાતચીત થાય, બરાબર. સ્પીચીસ, પ્રેઝન્ટેશન્સ, ડિસ્કશન્સ આર ઓલ ફોર્મ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, એટલે કે આપણે કોઈની સ્પીચ સાંભળતા હોય, અથવા આપણે સ્પીચ આપતા હોય, પછી આપણે કોઈનું પ્રેઝન્ટેશન જોતા હોય, આપણે પ્રેઝન્ટેશન આપતા હોય, ડિસ્કશન થતું હોય, એ બધાને ઓરલ કોમ્યુનિકેશનના ફોર્મ્સ કહેવાશે, બરાબર. એડવાન્ટેજીસ શું છે ઓરલ કોમ્યુનિકેશનના? તો એમાં ઇમિડિયેટ ફીડબેક મળે છે, એટલે કે હું તમને કોઈ એક વાત કહું છું તો તમે મને તરત જ એનો જવાબ આપી દો છો. રિટન કોમ્યુનિકેશનમાં એવું થશે કે એ થોડું ટાઈમ ટેકિંગ પ્રોસેસ હશે. પછી છે ટાઈમ સેવિંગ, એટલે કે મારે એમાં એને માટે પેન નહીં લેવી પડે, કાગળ નહીં લેવું પડે, પછી વિચારવું નહીં પડે, કે પછી આખું ફોર્મેશન નહીં કરવું પડે, એ બધું કંઈ કરવું નહીં પડે. મારે ડાયરેક્ટ તમને જે કહેવાનું છે હું તમને ડાયરેક્ટ કહી દઈશ, બરાબર. એટલે ટાઈમ સેવિંગ છે. પછી ઇકોનોમિકલ, એટલે કે એમાં કોઈ પણ જાતના રિસોર્સિસનો યુઝ થતો નથી, જેમ કે પેપર, પેન, પછી કમ્પ્યુટર, તમારે ટાઈપ કંઈ કરવું હોય તો એ બધું હ્યુમન રિસોર્સ, એવું બધું ખાલી એમાં તમારે બોલવાનું છે, તમારી જે થોડી એનર્જી છે એ જ એમાં જશે, એટલે ઇટ્સ વેરી ઇકોનોમિકલ, વધારે તમને કોસ્ટલી ન પડતું હોય. પછી છે પર્સનલ ટચ, એટલે કે તમે તમારી રીતે વાતને કોઈ પણ રીતે મોડિફાઈ કરી કરવીને કોઈની સામે રજૂ કરી શકો છો, બરાબર. પછી છે સિક્રેસી, એટલે કે અગર તમે રિટન કોમ્યુનિકેશન કરો છો તો એમાં તમે લેખિતમાં જેટલી વસ્તુ તમે કોઈની સામે પહોંચાડશો તો એ પ્રૂફ તરીકે રહી શકે, જ્યારે કે તમે ઓરલ કોમ્યુનિકેશન કરો છો તો એનો એડવાન્ટેજ એક એ રહેશે કે એની સિક્રેસી મેન્ટેન રહેશે, એટલે કે તમે એક વાત છે એ એક જ વ્યક્તિને જણાવવા માંગો છો તો તમે ખાલી એને જ કહેશો તો એના પૂરતી વાત રહેશે, બરાબર. એવું નહીં થાય કે એ વાત જે છે એ હવામાં ઉડતી ઉડતી બીજે ક્યાંય જાય, સિવાય કે એ જે વ્યક્તિ છે એ વાતને ક્યાંય ફેલાવે, બરાબર. પછી ગ્રુપ કોમ્યુનિકેશન, એટલે કે તમે એક સાથે ઘણા બધા લોકો, એટલે કે એક આખા ગ્રુપની સાથે વાત કરી શકો છો, જ્યારે કે રિટન કોમ્યુનિકેશનમાં તમે એટ અ ટાઈમ એક જ વસ્તુ લખી શકશો અને એક જ વ્યક્તિ સુધી પહોંચશો. હવે મીડિયમ્સ જુદા જુદા છે કે તમે એક વસ્તુ લખેલી છે એ તમે ઘણા બધા લોકોને એટ અ ટાઈમ પહોંચાડી શકો છો, બરાબર. પછી ડિસએડવાન્ટેજીસ છે ઓરલ કોમ્યુનિકેશનના, તો પુઅર રિટેન્શન, એટલે કે કદાચને સમજણ ફેર થઈ જતી હોય, બરાબર. નો રેકોર્ડ્સ, એના કોઈ પણ જાતના રેકોર્ડ હોતા નથી, સિવાય કે હવે આપણા મોબાઈલ ફોન્સમાં અને બીજા બધા ગેજેટ્સમાં આપણે કોલ રેકોર્ડ થતા હોય છે, વોઇસ રેકોર્ડ્સ થતા હોય છે, તો હવે એ કદાચને પ્રૂફ તરીકે રહી શકે, પણ એ પણ કદાચને પેલું શું કહેવાય ડિસ્ટ્રોય થઈ શકતો હોય, બરાબર.
જ્યારે કે રિટન કમ્યુનિકેશનમાં તમે કોઈ વસ્તુ લેખિતમાં કોઈને મોકલો છો તો એ લાંબા ટાઈમ સુધી ટકી રહે છે. તમે કદાચને કોઈ કોલ રેકોર્ડ કરી લ્યો છો તો હોઈ શકે તમારું મેમરી કાર્ડ છે કરપ્ટ થઈ જાય, ક્રેશ થઈ જાય, બરાબર, ગમે એ થઈ શકે, તમારો મોબાઈલ ફોન બગડી જાય, તો ક્યાંથી તમે એનું એ જે બેકઅપ છે એ ક્યાંથી લેશો તમે? જ્યારે કે રિટર્ન કોમ્યુનિકેશનમાં તમે ગમે એટલી કોપીઝ બનાવી શકો એની, ગમે એટલી વખત એને બીજે અલગ અલગ જગ્યાએ તમે સ્ટોર કરી શકો, બરાબર. ટાઈમ કન્ઝ્યુમિંગ, આ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે ઓરલ કોમ્યુનિકેશન, કારણ કે લખવામાં કેવું થાય કે તમારે જે વિચાર્યું હશે ને તમે કે આટલું લખવાનું તમે એટલું જ લખશો, પણ જ્યારે બોલવાની વાત આવે છે તો તમે એક મુદ્દા ઉપર વિચારો છો, એ મુદ્દા ઉપર તમે બોલો છો બોલો છો, તમને બીજા આઈડિયાઝ આવતા જાય છે ને, તો તમે એમ આગળ આગળ બોલવા જ માંડો છો, બરાબર. એટલે કે એમાં કોઈ વ્યક્તિને સ્ટોપ કરવું કે એના આઈડિયાઝને થોડું આપણે પોઝ આપવો એ થોડું અઘરું પડે, એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય. પછી ઓરલ કમ્યુનિકેશનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ ક્રિએટ થતી હોય, કારણ કે કોઈ વ્યક્તિ શું બોલે છે અને સામેવાળો વ્યક્તિ છે એ કયા સંદર્ભમાં સમજે છે એમાં ઘણો ફેર પડી જતો હોય છે. પછી આવે છે અનસુટેબલ ફોર લેન્ધી મેસેજીસ, જેમ આપણે ઉપર જોયું કે ટાઈમ કન્ઝ્યુમિંગ, એટલે કે ઓરલ એટલે લાંબુ લાંબુ બહુ એમાં ચાલતું હોય, તો લાંબા મેસેજ તમારે કોઈને પહોંચાડવા હોય તો એની માટે થોડું આ અનસુટેબલ રહેશે. અને લેક ઓફ રિસ્પોન્સિબિલિટી, આમાં કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી ના આવે, કોઈ વ્યક્તિ ગમે એ બોલી દે છે તો પછી ફરી પણ જઈ શકે કે નહીં મેં આ નથી કીધું, કે મેં આ વસ્તુ સ્વીકારી નથી, કેવું કાંઈ. પણ જ્યારે કે રિટર્ન કોમ્યુનિકેશન હશે તો તમારી પાસે એનો પ્રૂફ હશે, બરાબર. પછી આવે છે ફોર્મ્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન, કે કયા કયા ફોર્મ છે, કઈ કઈ રીતે ઓરલ કમ્યુનિકેશન જે છે એ થઈ શકે. તો એમાં જો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન, એટલે કે સામસામે ઊભા રહીને આપણે વાતચીત કરીએ, એ ફેસ ટુ ફેસ. પછી ઇન્ટરવ્યૂઝ, એને પણ ઓરલ કમ્યુનિકેશન કહેવાય. ટેલિફોન કન્વર્ઝેશન, ફોન ઉપર જે કંઈ વાત થાય એ. પછી ગ્રેપ વાઇન, એટલે કે એ આખો એક કમ્યુનિકેશનની પ્રોસેસનો એક પાર્ટ છે. આની પહેલાં કદાચ તમે જોયું હશે કે એક વ્યક્તિ છે એ બીજી બે વ્યક્તિને કહે છે, બીજી બે વ્યક્તિ છે એની નીચેની બીજી વ્યક્તિને કહે છે, એમ થતાં થતાં આખી એક શું કહેવાય પેલું બને છે, વેલ બને છે, બરાબર. પછી નેગોશિએશન્સ, એટલે કે આપણે આમ અમુક વખતે અમુક ડિસ્કશન્સ એવા કરતા હોય છે, ઈ ઓરલ કમ્યુનિકેશન. મીટિંગ્સ જે હોય છે એને ઓરલ કમ્યુનિકેશન કહેવાય. પછી લેક્ચર છે, સ્પીચ છે, ઈ ઓરલ કમ્યુનિકેશનમાં આવે. પ્રેઝન્ટેશન, કોન્ફરન્સીસ, સેમિનાર્સ, વર્કશોપ્સ. કોન્ફરન્સીસ એટલે શું કે ભાઈ ઘણા બધા લોકો આવે છે પોતપોતાના આઈડિયાઝ છે, પેપર છે, એ બધું પ્રેઝન્ટ કરવા માટે કોન્ફરન્સમાં, બરાબર. સેમિનાર હોય છે, જેમ આપણે અત્યારે આ વેબિનારને બધું અટેન્ડ કરીએ છીએ એની જેવું, બરાબર. વર્કશોપ્સ ને બધું હોય છે, એ ઓરલ કમ્યુનિકેશનનું ફોર્મ છે. પછી આવે છે રિટન કમ્યુનિકેશન. રિટન કમ્યુનિકેશન શું છે? તો કે અ મીડિયમ ફોર કમ્યુનિકેશન ધેટ એન્ટેલ્સ ધ રિટન વર્ડ્સ, એટલે કે એવું એક માધ્યમ કમ્યુનિકેશન માટેનું કે જે લેખિત રૂપમાં આપણે જોઈ શકીએ. લેટર્સ, ઇમેઇલ્સ એન્ડ મેન્યુઅલ્સ આર ફોર્મ્સ ઓફ રિટન કોમ્યુનિકેશન, બરાબર. લેટર છે, પછી ઇમેલ્સ છે, મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે હાથ દ્વારા લખેલા કોઈ પણ પેલું હોય કાગળ, એ બધું રિટન કોમ્યુનિકેશનમાં આવશે. નીડ ફોર રિટન ઓફ કોમ્યુનિકેશન, ધ ઓલ્ડ સ્ટાઇલ ઓફ કોમ્યુનિકેશન ડીડ નોટ હેવ પબ્લિક રિલેશનશીપ. એડવર્ટાઇઝિંગ, ટેકનોલોજી એન્ડ મેની એસ્પેક્ટ્સ ઓફ મોડર્ન ડે કોમ્યુનિકેશન, એટલે કે રિટન કોમ્યુનિકેશનમાં જરૂર શું આવતી કે તો કે જૂની જે સ્ટાઇલ હતી કોમ્યુનિકેશનની એમાં કોઈ પબ્લિક રિલેશનશીપ નહોતા, એડવર્ટાઇઝિંગ નહોતું, કોઈ બીજી ટેકનોલોજી યુઝ નહોતી થતી. અને અત્યારે હાલમાં જે અલગ અલગ આપણે ટેકનોલોજીકલ આસ્પેક્ટ બીજા બીજા જોઈ શકીએ છીએ રિટર્ન કોમ્યુનિકેશનમાં, એ પહેલાં ઓલ્ડ ટાઈમમાં નહોતા, બરાબર. એટલે અત્યારે હવે નીડ ફોર રિટર્ન ઓફ ઓરલ કોમ્યુનિકેશન, એટલે કે કઈ રીતે રિટર્ન ઓફ કોમ્યુનિકેશન, સોરી, કઈ રીતે એની જરૂર પડવા માંડી, બરાબર. પછી આવે છે એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ શું છે રિટર્ન કોમ્યુનિકેશનના? તો કે વાઇડ એક્સેસ, એક્યુરેસી, લેન્ધી મેસેજીસ, પરમનન્ટ રેકોર્ડ, લીગલ એવિડન્સ, ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી, કન્વીનિયન્સ. તો હવે આ બધા શું કહે છે? તો કે વાઇડ એક્સેસ, એટલે કે તમે એક કાગળ છે એ લખો છો તો એ ઘણા બધા બીજા લોકો એને વાંચી શકે છે, જ્યારે કે તમે એની ફોટો કોપી કરાવી દો છો કે એવું કંઈ, બરાબર. પછી છે એક્યુરેસી, એટલે કે ચોક્કસપણે એમાં તમે કોઈ બીજી ભૂલ કે કંઈ ન કરી હોય, બરાબર. બુક કેમ કે આપણે લખવા ટાઈમે બહુ ધ્યાન રાખતા હોય કે આમાં કંઈ બીજી ભૂલ ચૂક ના થાય. લેન્ધી મેસેજીસ, કે તમારે બહુ લાંબુ લાંબુ કંઈ કોઈને આમ આખું મેસેજ છે એ પહોંચાડવાનો હોય તો તમે લખીને મોકલો તો વાંધો ના આવે, ઓલું તો તમે બોલો તો એ સાંભળવા સાંભળવામાં કોઈને હોઈ શકે કંટાળો આવી જાય. પરમનન્ટ રેકોર્ડ, આને લાંબા ટાઈમ સુધી તમે સાચવી શકો છો. લીગલ એવિડન્સ, આ એક પ્રૂફ તરીકે પણ રહી શકે રિટર્ન જે છે એ. પછી ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી, એને સાચવવા માટેની, પછી તમે એમાંથી ફરી ન શકો કે નહીં મેં આ નહોતું લખ્યું કે એવું કંઈ, બરાબર. પછી કન્વીનિયન્સ, એટલે કે આપણે એમાં
આપણું જે કમ્ફર્ટેબલ આપણે હોઈએ છીએ કે નહીં, કે આ આવી રીતે હું લખું છું તો ચાલશે. બોલવામાં તો એવું થાય કે તમે ગમે ત્યાં હો છો, તમારે ત્યાં ને ત્યાં બોલવાનું હોય તો બોલવું જ પડે. હવે લખવામાં એવું થાય કે તમે રૂમમાં બેઠા છો તો તમારે બહાર બાલ્કનીમાં બેસીને લખો છો તો ત્યાં તમે બેસીને લખી શકો છો, બરાબર. એટલે કે તમારી કન્વિનિયન્સ ઉપર તમે આ રિટન કમ્યુનિકેશન છે એ કરી શકો, કે ગમે ત્યાં હો તમે ત્યાંથી આરામથી બેસીને કંઈ ડ્રાફ્ટ કરવું હોય કરીને મોકલી શકો. હવે ડિસએડવાન્ટેજીસ શું છે રિટર્ન કમ્યુનિકેશનના? તો કે ટાઈમ કન્ઝ્યુમિંગ, ઘણો સમય લે છે, કારણ કે પહેલાં તમે એને રિટર્ન કમ્યુનિકેશન માટેનો બધા પોઈન્ટ્સ વિચારો, પછી એને આખું ફોર્મ કરો, તમારા મગજમાં ફોર્મ કરો, પછી તમે એને પેપર ઉપર ઉતારો છો, તમારે એ બધું, પછી એને તમે સરખું એનું લેંગ્વેજ છે બધું ચેક કરો, પછી તમે એને મોકલો, સામેવાળાને ક્યારે પહોંચે, બરાબર. આ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે રિટર્ન કમ્યુનિકેશનની. પછી કોસ્ટલી પણ એટલું જ પડે કે તમે પેપર, પેન, સ્ટેશનરી, ટૂંકમાં સ્ટેશનરીનો જે કોસ્ટ હોય છે એ તમને વધી જાય છે. લેક ઓફ સિક્રેસી, કોઈ પણ ગમે ત્યારે ગમે એ વ્યક્તિ વાંચી શકે તમારું રિટર્ન કમ્યુનિકેશન દ્વારા કંઈ તમે મોકલ્યું હોય તો. પછી રિજિડિટી, એટલે કે આમ શું કહેવાય, આમ તો રિજિડનો મતલબ જિદ્દી થતું હોય છે, પણ રિજિડિટી એટલે કે જલ્દીથી પેલું ડિસ્ટ્રોય ન થઈ શકે, બરાબર. ઇમ્પર્સનલ, એટલે કે એમાં કોઈ પણ પર્સનલ પછી કંઈ રહેશે નહીં, સિક્રેસી નહીં હોય એટલે પર્સનલ નહીં રહે. કોઈ પણ વ્યક્તિને તમે આપો તો એ હોઈ શકે એ વાંચી લે, તમે કોઈ બીજા વ્યક્તિને પહોંચાડવાનું કીધું હોય તો, એટલે એમાં એ થોડું રે તમને રિસ્ક જેવું. પછી ડિલેડ ફીડબેક, તમને ફીડબેક છે એ તરત જ ન મળે, બરાબર, કારણ કે એને તમે જે રિસીવર છે એને જ્યારે પહોંચે પછી એને વાંચે સમજે એમાં કંઈ બીજા વિચારો ને એવા બધા કરવાના હોય કરે અને પછી એ તમને એનું ફીડબેક આપે, બરાબર. પછી આપણે જોઈએ છે ફોર્મ્સ ઓફ રિટર્ન કમ્યુનિકેશન, કે રિટર્ન કમ્યુનિકેશનના કયા કયા ફોર્મ છે. તો કે ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ, બરાબર, જે આપણે મોકલીએ છીએ. પછી વેબસાઇટ, આપણે જે ઓનલાઈન બધું સર્ચ ને કરીએ છીએ એ બધું રિટર્ન કમ્યુનિકેશનમાં જ આવે. પછી મેમોરેન્ડમ્સ છે, એ કોઈ પણ એક ફર્મ હશે, કોઈ કંપની હશે, એમાં અંદરો અંદર જે એમ્પ્લોઈઝને એકબીજા સાથેનું કંઈ પેલું શું કહેવાય, ઇન્સ્ટ્રક્શન્સ કે કંઈ આપવાનું હોય તો એની માટે યુઝ થાય છે. પછી લેટર્સ છે, રિપોર્ટ્સ છે આપણા જે આપણે બનાવીએ છીએ, નોટિસ છે, મિનિટ્સ છે, મિનિટ્સ ઓફ મીટિંગ ને એવું બધું એ છે. પછી સર્ક્યુલર છે, મેન્યુઅલ્સ છે, સર્ક્યુલર એટલે ખ્યાલ ને જે આપણે ક્લાસમાં આવે, ચલો કે કાલે છુટ્ટી છે એવું કંઈ, એ સર્ક્યુલર. પછી મેન્યુઅલ્સ એટલે હાથેથી લખેલા બધા સ્ક્રિપ્ટ્સ જે હોય છે એ, હેન્ડબુક્સ, ઓર્ડર્સ, ઇન્ક્વાયરીઝ, કમ્પ્લેન્સ, કોટેશન્સ, અધર લાઇક સેલ્સ કોન્ટ્રાક્ટ, ન્યૂઝ લેટર્સ, બુલેટિન બોર્ડ, નોટિસિસ એટસેટ્રા. એટલે જ્યાં જ્યાં તમને લખેલું વચાય છે એ બધું રિટર્ન કમ્યુનિકેશન કહેવાશે, બરાબર, ઇન શોર્ટ. હવે આવે છે નોન વર્બલ કમ્યુનિકેશન, કે નોન વર્બલ કમ્યુનિકેશન શું છે. આ થોડું અઘરું છે સમજવામાં, થોડું લેન્ધી પણ છે, એટલે તમારે હવે ધ્યાનથી સાંભળવાનું છે. તો નોન વર્બલ કમ્યુનિકેશન શું છે? વોટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન? નોન વર્બલ કમ્યુનિકેશન આર ધોઝ નોન વોકલ સિમ્બોલ્સ વી ઓફન યુઝ અનકોન્શિયસલી, બરાબર. નોન વર્બલ કમ્યુનિકેશન્સ એ કઈ શું છે? તો કે નોન વોકલ સિમ્બોલ્સ, કે જેમાં અવાજ નથી, વી ઓફન યુઝ અનકોન્શિયસલી, કે જે આપણે અનકોન્શિયસલી એટલે અજાણતા આપણે યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે વાતચીત કરતા હોય કોઈની સાથે, બરાબર. તો હવે તમે ત્રણ જણા બેઠા છો તો તમે બે જણા એવી રીતે વાત કરો છો કે ત્રીજી વ્યક્તિને ખબર ન પડવા દેવી, તો તમે એને ઈશારામાં વાત કરશો એની સાથે, બરાબર. શું થશે એનાથી? કે અવાજ નહીં આવે કોઈ પણ જાતનો અને તમારું કમ્યુનિકેશન છે એ પણ થઈ જશે, બરાબર. પેલો જે ક્રિકેટ મેચમાં અમ્પાયર હોય છે, બરાબર, એ શું કરે છે? એ બોલે છે 6-4 એવું બધું, આઉટ, નોટ આઉટ, વાઇડ એવું બધું નથી બોલતો એ, પણ એ જે એના સિમ્બોલ્સ હોય છે એ બતાડી દે છે, એટલે એને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય, બરાબર. ધ નોન વર્બલ કમ્યુનિકેશન અધરવાઇઝ નોન એઝ ધ સાયલન્ટ લેંગ્વેજ. નોન વર્બલ કમ્યુનિકેશનને તમે સાયલન્ટ લેંગ્વેજ તરીકે પણ ઓળખી શકો છો. હવે છે ડિફરન્સીસ બિટવીન નોન વર્બલ એન્ડ વર્બલ કમ્યુનિકેશન. હવે વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશનની વચ્ચે ડિફરન્સીસ કયા કયા છે તો એ આપણે જોઈએ. વર્બલ કમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ વન ડાયમેન્શન, વાઇલ ધ નોન વર્બલ ઇન્વોલ્વ્સ મલ્ટી ડાયમેન્શન્સ, એટલે કે મલ્ટી ચેનલ્ડ. વર્બલ કમ્યુનિકેશન છે એક, એનું એક જ માધ્યમ હશે, જ્યારે કે નોન વર્બલ કમ્યુનિકેશન છે એમાં માધ્યમ ઘણા બધા હશે વાત પહોંચાડવા માટેના. ઇશારા એવા બધા હોય છે, પછી આપણે બોડી લેંગ્વેજ હોય છે, આપણો ફેશિયલ એક્સપ્રેશન હોય છે, એ બધું આવી જાય એમાં, બરાબર. પછી વર્બલ ઇઝ ઇન્ટરમિટન્ટ, એટલે કે ઓલ્ટરનેટિંગ, વાઇલ ધ નોન વર્બલ ઇઝ કન્ટિન્યુઅસ, નોન સ્ટોપ.
વર્બલ શું છે કે તમે લેખ શું કહેવાય શાબ્દિક, એટલે કે એ તમારે ક્યારેક ક્યારેક હોય, તમે બોલો છો તો તમે એક ધારું બોલતા નથી રહેતા, જ્યારે કે ઇશારા છે, તમારી બોડી લેંગ્વેજ છે, ફેશિયલ એક્સપ્રેશન છે, એવું બધું છે, જેસ્ચર્સ, પોસ્ચર્સ, એ બધું કન્ટિન્યુઅસ હોય છે. તમે ક્યાંય પણ બેઠા હો છો તો તમારે બેસવા ઉપરથી પણ ઘણું બધું નક્કી થઈ જતું હોય, બરાબર. પછી વર્બલ ઇઝ લેસ સબ્જેક્ટ ટુ મિસ ઇન્ટરપ્રિટેશન, વાઇલ નોન વર્બલ ઇઝ મોર એમ્બિગ્યુઅસ અનસર્ટેન. એટલે કે વર્બલ છે એમાં મિસ ઇન્ટરપ્રિટેશન એટલે કે ગેરસમજણની શક્યતા ઓછી છે, જ્યારે કે નોન વર્બલ છે એ થોડું અનસર્ટેન એટલે કે એમાં શક્યતા થોડી વધી જાય કે એક વખતમાં કદાચ ન સમજાણું હોય. પછી છે વર્બલ હેઝ લેસ ઇમ્પેક્ટ વેન વર્બલ એન્ડ નોન વર્બલ ક્યુઝ આર કોન્ટ્રાડિક્ટરી, બરાબર. વર્બલ અને નોન વર્બલને તમે સામે રાખો એના ક્યુઝ એટલે કે એના એની જે હિન્ટ એમાંથી મળતી હોય તો વર્બલ છે એ થોડું ઓછું અસર કરે છે, કારણ કે એમાં શબ્દો હોય છે અને શબ્દો બધાને તરત સમજાઈ ન જતા હોય, જ્યારે કે ઇશારા છે એ કોઈ પણ એમાં અંદાજો લગાડી શકતું હોય, બરાબર. એટલે વર્બલ છે એ થોડું ઓછું અસર કરતું હોય. વર્બલ ઇઝ યુઝ્યુઅલી ડેલિબરેટ, વાઇલ નોન વર્બલ ઇઝ ઓફન અનઇન્ટેન્શનલ. હવે વર્બલ છે એ તમે હવે લખવાનું હોય તો તમને ખબર જ હોય કે તમારે લખીને આ મેસેજ પહોંચાડવાનો છે, એમાં જાણતા અજાણતા કંઈ ન થઈ જાય, જ્યારે કે નોન વર્બલ છે એને તમે અજાણતા પણ તમે નોન વર્બલ ક્યુઝ આપી શકો છો, બરાબર. નોન વર્બલ કમ્યુનિકેશન થઈ શકતું હોય. નોન વર્બલ ગિવ્સ મોર ઇનસાઇટ ઇન ટુ ઇમોશનલ સ્ટેટ્સ. હવે નોન વર્બલ એટલે કે તમારા એક્શન્સ છે, રિએક્શન્સ છે, એવું બધું એ થોડું ઇમોશનલ સ્ટેટમાં થોડું વધારે અસર આપતું હોય, બરાબર. જ્યારે કે વર્બલ છે, હવે તમે કોઈ ગુજરી ગયું છે તો તમે એની સામે થોડું સેડ ફેસ કરો છો, અથવા તો તમે થોડું એવું તમારું એક્સપ્રેશન એવા હોય છે કે જેનાથી એને પણ લાગે કે તમને પણ દુઃખ થયું છે. હવે જ્યારે તમે નોન વર્બલની જગ્યાએ તમે એને સોરી લખીને બોર્ડમાં તો નહીં બતાડો ને કે સોરી તમારા ફાધર ગુજરી ગયા છે, આઈ એમ સોરી, એવું તમે લખીને તો નહીં બતાડો, બરાબર. પછી મેની ટાઈપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન આર રેકોગ્નાઇઝડ અક્રોસ કલ્ચર્સ. એટલે હવે નોન વર્બલ કમ્યુનિકેશન છે ઘણી જુદી જુદી પ્રકારના, એ અક્રોસ ધ કલ્ચર્સ એટલે કે બધા જ અલગ અલગ કલ્ચર્સમાં અમુક નોન વર્બલ પહેલાં જે ક્યુઝ હોય છે, એક્શન્સ હોય છે કે કમ્યુનિકેશન હોય છે, એ ક્યાંક ને ક્યાંક તો સેમ હોય જ છે કે કોઈ પણ એને ઓળખી શકે, બરાબર. હવે તમે અહીંયાથી સાઉથ ઇન્ડિયા બાજુ જાઓ છો, તમને હિન્દી નથી આવડતી, ત્યાંના લોકોને ગુજરાતી નથી આવડતી, તમને એટલું ઇંગ્લિશ નથી આવડતું હતું, તો તમે એને પાણીનું તમારે પૂછવું છે તો તમે કઈ રીતે પૂછશો? ત્યાં તમે તરત ઈશારો કરી દેશો પાણીનો, તો એ સમજી જશે અને તમે પણ સમજાવી શકશો, બરાબર. હવે ટાઈપ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન, કે નોન વર્બલ કમ્યુનિકેશનના ટાઈપ્સ કયા કયા છે, તો એમાં છે બોડી મોશન્સ, બરાબર, બોડી મૂવમેન્ટની વાત છે, તો એમાં જેસ્ચર્સ અને બોડી સ્ટાન્સ, કઈ રીતે તમારા જેસ્ચર્સ એટલે કે બધા ઉઠવા બેસવાની રીત ને એવું બધું, તમે કઈ રીતે બેઠા છો, પગ ઉપર પગ ચડાવીને કે પછી પલાઠી વાળીને કે કઈ રીતે બેઠા છો, એ બધું એમાં જોવાનું હોય. ફેસ એન્ડ આઈઝ એટલે કે તમારી આંખ અને તમારું જે ફેસ છે એ પણ એમાં આવી જાય બોડી મોશન્સમાં. પછી છે ડિસ્ટન્સ એન્ડ ટેરિટરી, તો ડિસ્ટન્સ અને ટેરિટરીમાં કેટલી હદે તમારે ડિસ્ટન્સ મેન્ટેન રાખવું જોઈએ નોન વર્બલ કમ્યુનિકેશનમાં કેવી રીતે, એ બધું એમાં આવશે. પછી છે ટચ, ટાઈમ, પેરા લેંગ્વેજ, સેલ્ફ પ્રેઝન્ટેશન, આ બધા છે ટાઈપ્સ નોન વર્બલ કમ્યુનિકેશન, કે આટલી આટલી રીતે તમે નોન વર્બલી એટલે કે શબ્દનો ઉપયોગ કર્યા વગર સામેવાળી વ્યક્તિને કોઈ પણ મેસેજ છે, કાંઈ પણ વાત છે એ સમજાવવી હોય સમજાવી શકો છો, બરાબર. એમાં છે જ્યારે તમને અહીંયા થોડા પહેલાં બતાવ્યા છે સિમ્બોલ્સ, સ્ટોપ, તો એમાં સ્ટોપનું સિમ્બોલ છે વિક્ટરી, પછી ઓકે, પછી લાઈક, ડિસલાઇક, આ બધું શું છે આમાં, આ કદાચ ને આપણે ખાલી આટલું જોયું હોય, નીચેનું લખેલું વાંચ્યું ન હોય તો પણ આપણે સમજી જતા હોય, બરાબર. હવે પહેલું છે બોડી મોશન્સ, તો એમાં શું કહે છે, તો કે બોડી સ્ટેન્સ, સૌથી પહેલું તો બોડી સ્ટેન્સ, બોડી સ્ટેન્સ ઓર પોસ્ચર ઓલ્સો પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન કમ્યુનિકેશન. એટલે કે તમારું પોસ્ચર, તમારી બેસવાની રીત ભાત, તમારી તમે ચાલો છો કઈ રીતે, તમે કોઈની સામે કઈ રીતે પગ ચડાવીને બેઠા છો કે તમે વ્યવસ્થિત આમ બેઠા છો, બરાબર, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કમ્યુનિકેશનમાં. ધ વે વન કેરીઝ હિઝ ઓર હર બોડી એન્ડ જેસ્ચર્સ, એટલે કે કઈ રીતે એક વ્યક્તિ છે એ પોતાની બોડીને કેરી કરે છે, એટલે કે કઈ રીતે તમે બધું બધા તમારા બોડી મૂવમેન્ટ દેખાય છે એમાં, બરાબર. જો આ રીતે આ તમારી બેસવાની જુદી જુદી જે રીત હોય છે એ, બરાબર, બોડી મોશન્સ. બી
એમાં છે ફેશિયલ એક્સપ્રેશન્સ. તો શું કહે છે, તો કે ફેશિયલ એક્સપ્રેશન્સ ઓલ્સો રેગ્યુલેટ ઇન્ટરેક્શન્સ એઝ ધે પ્રોવાઈડ ફીડબેક એન્ડ મેનેજ ધ ફ્લો ઓફ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. બરાબર, કમ્યુનિકેશન પ્રોસેસ, સોરી. તો હવે ફેશિયલ એક્સપ્રેશન્સ છે કે તમારો ફેસ ઉપર દેખાઈ જાય છે કે તમે ખુશ છો તો તમે સ્માઇલ કરતા હશો, તમે દુઃખી છો તો તમે થોડા સેડ હશો. બરાબર, એ બધું તમારા ફેસ ઉપર તમારા બધા જ રિએક્શન્સ દેખાઈ જતા હોય છે. અને એ છે, એ ફીડબેક આપવામાં બહુ જ જરૂરી હોય છે અને સારી રીતે ફીડબેક આપે છે એ. બરાબર, જ્યારે ફેસ ટુ ફેસ હોઉં છો ત્યારે. ધ ફેસ ડિસ્પ્લેઝ ન્યુમરસ ઇમોશન્સ. આપણું જે ફેસ છે એ ઘણા બધા ઇમોશન્સ છે એ ડિસ્પ્લે કરે છે. બરાબર, જો આ રીતે, જેમ કે હેપીનેસ, તો આ ખુશ તમે દેખાઓ છો, પછી સરપ્રાઈઝ એટલે તમે ચોંકી જાઓ છો, ડિસગસ્ટ એટલે કે તમને કંઈક ન ગમ્યું હોય એવું, આ બીજા બધા જો જેટલા જુદા જુદા ફેશિયલ એક્સપ્રેશન્સ હોય બધા અહીંયા આવી ગયા છે. બરાબર, હવે બોડી ઇમોશન્સમાં એના પછી છે આઈ મૂવમેન્ટ. તમારી આંખની જે મૂવમેન્ટ છે, આઈઝ આર સેટ ટુ બી ધ વિન્ડો ટુ ધ સોલ. હવે આંખ કઈ રીતે આપણી હોય છે એનાથી આપણે આપણું સોલ જે છે, આપણી આપણી આત્માની જે બારી હોય છે ને એ આપણી આંખ કહેવાય છે. બરાબર, સોલ ટુ વિન્ડો ટુ ધ સોલ. થ્રુ આઈ કોન્ટેક્ટ વન કેન ટેલ ઇફ ધ અધર પાર્ટી ઇઝ પેઈંગ અટેન્શન ટુ ધ સ્પીકર્સ વર્ડ. હવે તમારી આઈ કોન્ટેક્ટથી જ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે કે તમે ધ્યાન આપો છો કે કેમ. બરાબર, ઇટ કેન ઓલ્સો હેલ્પ ઇન ડિટરમાઇનિંગ વેધર વન ઇઝ સેઈંગ ધ ટ્રુથ ઓર નોટ. સામેવાળું વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ જાણવામાં પણ બહુ મદદ કરે છે તમારી આંખ. બરાબર, થ્રુ આઈ કોન્ટેક્ટ વી કેન બી એબલ ટુ નો વન્સ ઇમોશનલ કન્ડિશન. સામેવાળી વ્યક્તિની ઇમોશનલ કન્ડિશન કેવી છે એ પણ આપણે એની આંખો પરથી જાણી શકીએ છીએ. ડિસ્ટન્સ એન્ડ ટેરિટરી એના પછી આવે છે. ડિસ્ટન્સ એન્ડ ટેરિટરી, એમાં પહેલું છે ડિસ્ટન્સ ઓર સ્પેસ, કે તમારે કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ કે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. બરાબર, એનાથી પણ અમુક નોન વર્બલ કમ્યુનિકેશન થતા હોય છે. તો એમાં કહે છે, યુઝડ બાય પીપલ રિવીલ્સ ધ રિલેશનશીપ્સ દેટ એક્ઝિસ્ટ બિટવીન એન્ડ ઓર અમોંગ ધેમ. એટલે કે લોકોની વચ્ચે શું રિલેશન છે એ એની સાથે કઈ રીતે ખબર પડે છે. તો જેમ કે મારી સાથે મારી કોઈ ફ્રેન્ડ ઊભી છે તો એ મારી બહુ નજીક ઊભી રહેશે, તો એમાંથી ખબર પડશે કે એ મારી ફ્રેન્ડ છે એટલે મેં એને મારી આટલી નજીક ઊભી રહેવા દીધી છે. હવે હું કોઈ શોપ પર જાઉં છું, કોઈ સેલ્સમેન કે કોઈ હોય છે એ એટલું ડિસ્ટન્સ મેન્ટેન કરે એટલે ખબર પડે કે ભાઈ એ જુદું વ્યક્તિ છે, હું જુદી વ્યક્તિ છું, અમે લોકો કંઈ પહેલેથી ઓળખતા નથી એકબીજાને કેવી રીતે. બરાબર, એટલે જુદા જુદા લેવલના જે ડિસ્ટન્સ હોય છે એની ઉપરથી ઓળખ આવે છે કે કોનું કેવું રિલેશન છે. બરાબર, જનરલી પીપલ યુઝ ઇન્ટરપર્સનલ ઓર પર્સનલ સ્પેસ. એટલે કે આમ તો કાં ઇન્ટરપર્સનલ કાં પર્સનલ સ્પેસ યુઝ થતી હોય. ઇન્ટરપર્સનલ ઓર પર્સનલ સ્પેસ ઇઝ અ સ્પેસ ધેટ ટેક્સ પ્લેસ વેન ઇન્ડિવિજ્યુઅલ્સ કન્વર્જ એન્ડ ડાયવર્જ ડિપેન્ડિંગ ઓન ધ રિલેશનશીપ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ ધ કમ્યુનિકેશન એન્કાઉન્ટર એન્ડ ધેર પર્સનાલિટીઝ. એટલે કે કઈ રીતની પર્સનાલિટી હોય છે, તમારું કમ્યુનિકેશન કેવું ચાલી રહ્યું હોય છે, તમારા બે જણાનું રિલેશનશીપ કેવું છે એ ખબર પડે છે ઇન્ટરપર્સનલ અને પર્સનલ સ્પેસ ઉપરથી. બરાબર, જો આ રીતે અહીંયા દેખાણું છે, આ એને કહેવાશે જે સૌથી પહેલું છે આ બે ઊભા છે, ઇન્ટિમેટ રિલેશનશીપ. બરાબર, આ છે ઇન્ટિમેટ રિલેશનશીપ એટલે કે બહુ જ ક્લોઝની વ્યક્તિ. પછી પર્સનલ રિલેશનશીપ, બરાબર, આ અહીંયા દેખાય છે. પછી સોશિયલ રિલેશનશીપ, આ તમે જોઈ શકો છો અત્યારે. અને આ છે પબ્લિક રિલેશનશીપ. બરાબર, સિમ્બોલ્સ ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે સોશિયલ રિલેશનશીપ છે એમાં બહુ ઘણો ડિસ્ટન્સ મેન્ટેન થતો હોય છે, પછી પબ્લિક રિલેશનશીપ છે એમાં અતિશય ડિસ્ટન્સ હોય છે. બરાબર, એટલે જો અહીંયા છે ને તમને અમુક લેવલ્સ બતાવ્યા છે કે આ જે છોકરી અહીંયા ઊભી છે, બરાબર, એનો ઇન્ટિમેટ ઝોન જે છે એ કેટલું છે, આટલું જ ડિસ્ટન્સ હશે ઇન્ટિમેટ ઝોનમાં. પછી એ રેડ માર્ક છે એ, પછી ત્યાંથી તો રેડથી તો ગ્રીન માર્ક સુધીમાં કોઈ ઊભું હોય તો એ ફ્રેન્ડ ઝોનમાં હોય. બરાબર, પછી ગ્રીનથી તો બ્લુ સુધીનું હોય એ સોશિયલ ઝોન છે. અને પાછી છોકરીથી તો જે આ ઓડિયન્સ ઝોન લખેલો છે એ આટલો ડિસ્ટન્સ હશે ને, તો એ કાંઈ પબ્લિક સ્પીકિંગમાં કે પછી કંઈ ઓડિયન્સની વચ્ચે હશે તો એટલો ડિસ્ટન્સ હોય. સમજાણું? હવે એના પછી આપણે જોઈએ છે કે હોલ 1959 અને 1966માં ઇન નેપ એન્ડ હોલ 2002 એટલે જે બુક હોય છે એમાં ફર્ધર કેટેગરાઇઝિસ ઇન્ટરપર્સનલ સ્પેસ ઇન ટુ. હવે જે સ્પેસનું આખું છે એ કહે છે કે કઈ રીતની હોવી જોઈએ, કેટલા ફીટનું ને બધું શું કહેવાય કેલ્ક્યુલેશનની સાથે.
ઇન્ટિમેટ ડિસ્ટન્સ રેન્જિંગ ફ્રોમ એકચ્યુઅલ ફિઝિકલ કોન્ટેક્ટ ટુ અબાઉટ 18 ઇંચીસ, એટલે કે 1.5 ફીટ, એટલે કે 1.5 ફૂટનું જ ખાલી જો અંતર હશે તો એ ઇન્ટિમેટ ડિસ્ટન્સ, જે આપણે ઉપરમાં જોયું ઇન્ટિમેટ ડિસ્ટન્સ, બરાબર, એટલે 0 થી 1.5 ફૂટ સુધીનું હોય એ ઇન્ટિમેટ કહેવાશે. પછી કેઝ્યુઅલ પર્સનલ, એટલે કે કોઈ આપણું બીજું ફ્રેન્ડ હોય, બરાબર, એની સાથે આપણે 1.5 ફીટ to 4 ફીટ સુધીનું જે હોય છે ડિસ્ટન્સ એ મેન્ટેન કરે છે, તો એ આપણું બહુ ક્લોઝની વ્યક્તિ હોય છે, આમ ચાલે એમ. પછી સોશિયલ ડિસ્ટન્સ છે, તો એમાં શું થશે, ફોર બિઝનેસ ઇમ્પર્સનલ બિઝનેસ રેન્જિંગ ફ્રોમ 4 to 12 ફીટ, બરાબર, એ 4 થી 12 ફૂટ સુધીની જે મેન્ટેન રાખે ડિસ્ટન્સ એ. પછી પબ્લિક ડિસ્ટન્સ કેવું હોય, તો કે 12 ફૂટથી તો જે કંઈ લિમિટ આવે ત્યાં સુધી 12 ફૂટ દૂર હોય ઓલું, તો કે 4 ફૂટ દૂર હોય ઓલું, એની પહેલાંનું તો કે 1.5 ફૂટ દૂર હોય, અને સૌથી પહેલું છે એ ખાલી 1.5 ફૂટની અંદર જ, 0 થી 1.5 ફૂટ, બરાબર, એટલે આટલા ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન થાય. ઉપર આપણે જે પિક્ચર જોઈએ એમાં તમે થોડો અંદાજો લગાડી શકો, બરાબર. હવે ડિસ્ટન્સ એન્ડ ટેરિટરીમાં, ટેરિટરી ઇટ ટેલ્સ હાઉ મચ સ્પેસ અ પર્સન કેન એક્સપેક્ટ ટુ હેવ. બ્યુર્કેલ એન્ડ રોથફસ ઇન 1985. હવે જે આ ટેરિટરી છે, એટલે એ કહે છે કે કેટલી જગ્યા છે જેમાં એક વ્યક્તિ છે એ સ્પેસ રાખી શકે, બરાબર, જેમ કે હું છું તો મારી સામે કોઈ સ્ટુડન્ટ ઊભું રહેશે તો હું ઈચ્છીશ કે એ મારાથી 4 ફૂટ દૂર ઊભું રહે, બરાબર, કેમ કે એ એક એવું ડિસ્ટન્સ છે કે સોશિયલ ડિસ્ટન્સ કહેવાય એને, કે જે હું એની સાથે મેન્ટેન કરતી હોઉં. હવે મારી કોઈ ફ્રેન્ડ હશે, મારી સિસ્ટર હશે, એ મારાથી 1.5 થી તો લઈને 4 ફીટ, અથવા તો 0 થી 1.5 ફીટ દૂર હશે, તો એ મારી ઇન્ટિમેટ સ્પેસ છે, મારી પર્સનલ સ્પેસ છે, બરાબર, એટલે એ તમારું રિલેશન બતાડે છે. પછી એ બતાડે છે કે તમારી જે સોશિયલ ડિસ્ટન્સ તમારું છે, તમારું પબ્લિક ડિસ્ટન્સ છે, તમારું ઇન્ટિમેટ ડિસ્ટન્સ છે, કે કોઈ પર્સનલ ડિસ્ટન્સ છે, બરાબર, એને કેટેગરાઇઝ કરે છે. પછી ટેરિટરી કેન બી પબ્લિક, ઇન્ટરેક્શનલ ઓર હોમ ટેરિટરી, બરાબર. પબ્લિક ટેરિટરી એટલે કે તમે કોઈ પબ્લિકમાં જાઓ છો તો એ ક્યાં તમે ઊભા છો શું છે. પછી ઇન્ટરેક્શનલ એટલે કે તમે થોડીક જ દૂર ઊભા છો, અથવા તમારી ઘરની અંદરની ટેરિટરી, બરાબર, તમે તમારી જગ્યા, ટેરિટરી એટલે તમારી જગ્યા તમે નક્કી કરો છો કે કઈ જગ્યાએ કેટલી તમારી સ્પેસ જોઈએ છે કોઈ વ્યક્તિથી. પબ્લિક ટેરિટરી કે છે, તો કે વેર ધ સેટિંગ ઇઝ ઓપન ટુ એની વન, એટલે કે કોઈ પણ ગમે ત્યાં ઊભી શકે. ઇન્ટરેક્શનલ ટેરિટરી, સ્પેસ રિઝર્વડ ફોર પર્ટિક્યુલર પીપલ ડ્યુરિંગ અ સ્પેસિફિક ટાઈમ, એટલે કે એવી જગ્યા જે રિઝર્વ થયેલી હોય છે, જેમ કે આપણે કોઈ ફંક્શનમાં, લગ્નના કોઈ ફંક્શનમાં જતા હોય છે, તો આપણે કોઈને કહેતા છે એ મારી જગ્યા રાખી દેજો ને જરા કહીએ, તો એ જે જગ્યા રાખી દે છે ને એ, કે ભાઈ આપણે આટલી એની જે સ્પેસ છે એ રિઝર્વ કરી લીધી છે. હોમ ટેરિટરી શું છે, તો કે વેર વન કેન એક્ઝર્ટ ગ્રેટેસ્ટ કંટ્રોલ ઓવર પર્સનલ સ્પેસ, ધ સ્પેસ વિચ એન ઇન્ડિવિજ્યુઅલ લિવ્સ એન્ડ વર્ક્સ. એટલે કે આપણે ઘરમાં તો આપણે ગમે એ રીતે કમ્ફર્ટેબલ હોઈએ જ છીએ, એટલે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. થર્ડ છે ટચ મે ઇન્ડિકેટ સોશિયેબિલિટી એન્ડ વિલિંગનેસ ટુ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ સચ એઝ હેન્ડશેક્સ, ફ્રેન્ડશીપ, લવ એટસેટ્રા. એટલે કે આપણે જે આપણી સોશિયેબિલિટી છે, એ કઈ રીતે આપણે કોઈને મળીએ છીએ, કે આપણી વિલિંગનેસ એટલે કે આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ, બરાબર, આપણી કોઈ ફ્રેન્ડ છે કે કોઈ બીજું વ્યક્તિ છે કે જેની સાથે આપણે હેન્ડશેક કરીને મળીએ કરીએ છીએ, તો દેટ ઇઝ અ ટચ. ટચથી આપણને નોન વર્બલ કોમ્યુનિકેશનમાં આપણે આગળ ઓલું જઈ શકીએ, બરાબર. ધ ફ્રીક્વન્સી ઓફ ટચ એન્ડ રેન્જ ઓફ ટચિંગ બિહેવિયર બિટવીન પર્સન્સ ઇન્ડિકેટ ધ ઇન્ટિમેસી ઓફ ધ રિલેશનશીપ, વાઇલ ધ ઇનફ્રીક્વન્સી ઓર એબસેન્સ ઓફ સચ મે શો અ લેક ઓફ ઇન્ટિમેસી ઇન અ રિલેશનશીપ. એટલે કે હવે આપણે કોઈ એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં આપણે કોઈ, જરૂરી નથી કે આપણે બધા સાથે હેન્ડશેક કરીએ, આપણે ઘણાને દૂરથી રહીને જ આપણે ગ્રીટ કરી દેતા હોઈએ છીએ કેવી રીતે, તો એ આપણે જે રિલેશન્સ છે એ દર્શાવે છે કે આપણી ફ્રેન્ડ હશે તો આપણે એને ટચ કરવામાં અચકાશું નહીં. જ્યારે કે આપણે બહાર જઈએ છીએ આપણી કોઈ બિઝનેસ મીટિંગમાં કે એમ, તો આપણી પાર્ટનર હોય છે તો આપણે એને ઘડી ઘડી ટચ ન કરતા હોય, બરાબર, એટલે કે જે ટચિંગની જે ફ્રીક્વન્સી છે, એટલે કે કેટલી વાર તમે કોઈને ટચ કરો છો કે શું, એ તમારું રિલેશન એની સાથેનું બતાડે છે, બરાબર. પછી છે ટાઈમ ડિપેન્ડ્સ ગ્રેટલી ઓન કલ્ચર. હવે ટાઈમ દ્વારા તમે જે નોન વર્બલ એક્શન્સ તમારા જે બતાડો છો એ કલ્ચર ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર.
કઈ રીતે? તો કે ધ વે ટાઈમ ઇઝ હેન્ડલ્ડ કેન એક્સપ્રેસ બોથ ઇન્ટેન્શનલ એન્ડ અનઇન્ટેન્શનલ મેસેજીસ. હવે હું તમને એમ કહું છું કે મારે આ કામ છે એ 5 મિનિટમાં કરવું છે, અને તમે એને 5 નહીં 10 મિનિટ લગાડી દો છો, 15 મિનિટ લગાડી દો છો, એટલે તમે મને કહેતા નથી, પણ હું સમજી જાઉં છું કે તમને મારું આ કામ કરવામાં રસ નથી. બરાબર? એટલે ટાઈમ છે એ રીતે નોન વર્બલી, એટલે કે એમાં તમારે બોલવાની જરૂર ન પડતી, હું સમજી જ જાતી હું મારી મેડમ. બરાબર? એ રીતે ટાઈમ એક નોન વર્બલ કમ્યુનિકેશનના ફોર્મની રીતે કામ કરે છે. ધ વે ટાઈમ ઇઝ યુઝડ રિવીલ્સ ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઇન કમ્યુનિકેશન. બરાબર? ટાઈમ જે રીતે યુઝ થાય છે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કમ્યુનિકેશનમાં, એસ્પેશિયલી નોન વર્બલ કમ્યુનિકેશનમાં. બરાબર? પછી આવે છે પેરાલેંગ્વેજ. પેરાલેંગ્વેજ શું છે? તો કે ધ એટ્રીબ્યુટ્સ ઓફ વોઇસ લાઈક ઓડેબિલિટી, પ્લેઝન્ટનેસ, ડિસ્ટિંક્ટનેસ એન્ડ કરેક્ટનેસ ઇન પ્રોનાઉન્સિએશન, ફ્લેક્સિબિલિટી એટસેટ્રા હેલ્પ શેપ ધ મીનિંગ ઇન ઓરલ કમ્યુનિકેશન. હવે ઓરલ કમ્યુનિકેશન તમે કરો છો કે જેમાં તમારે વર્ડ્સના યુઝ થાય છે, પણ એમાં પણ ઓરલ કમ્યુનિકેશનમાં પણ, એટલે કે વર્બલ કમ્યુનિકેશન થયું, એ વર્બલ કમ્યુનિકેશનની અંદર પણ નોન વર્બલ કમ્યુનિકેશન ચાલતું હોય છે. તો એ કઈ રીતે? તો કે તમે કોઈ વ્યક્તિની સાથે વાત કરો છો તો કે ક્યારેક ક્યારેક તમારો અવાજ ઊંચો થઈ જાય છે, ક્યારેક ક્યારેક તમે બહુ ધીમું બોલો છો, ક્યારેક તમે બહુ સ્પીડમાં બોલો છો, ક્યારેક તમારા અમુક ઉચ્ચારણ એવા હોય છે. એ બધી જેટલી વસ્તુ છે એ તમારા કમ્યુનિકેશન, એટલે કે જે ઓરલ કમ્યુનિકેશન હોય છે કે જેમાં તમે સાંભળી શકો છો કોઈને, એમાં એક પેરાલેંગ્વેજ જે નોન વર્બલ કમ્યુનિકેશનનું ફોર્મ છે એનું કામ કરે છે. બરાબર? ધીઝ એટ્રીબ્યુટ્સ હેલ્પ ઇન ક્રિએટિંગ મીનિંગ. એટલે હવે એક વાત છે, તું અહીંયાથી જા, હું આ વાક્ય તમને કહું છું. બરાબર? તું અહીંયાથી જા, તું અહીંયાથી જા, તું પ્લીઝ અહીંયાથી જા ને. બરાબર? આ આટલી આટલી રીતે અગર હું તમને કહું તો એના દરેક વાક્યના મીનિંગ છે થોડા અલગ નીકળતા હોય. બરાબર? કે કઈ રીતે કોઈ વ્યક્તિ છે કહેવા માંગે છે. પેરાલેંગ્વેજ ગોઝ બિયોન્ડ ધ લિંગ્વિસ્ટિક ફોર્મ ઓફ એન અટરન્સ. એટલે કે ભાષાને બાજુમાં મૂકીને એ થોડો મતલબ બાજુ વળે છે આ પેરાલેંગ્વેજ. બરાબર? ડિક્શન, ધ હાઈનેસ એન્ડ લોનેસ ઓફ ટોન એન્ડ ઇન્ટેન્સિટી, ધ મેનર ઓફ ડિલિવરી, રેટ ઓફ સ્પીકિંગ એટસેટ્રા ક્રિએટ ધ ઇન્ટેન્ડેડ મીનિંગ ઓફ એન અટરન્સ. એટલે કે કઈ રીતે બોલી, ડિક્શન એટલે બોલી આપણી. બરાબર? હાઈનેસ એન્ડ લોનેસ ઓફ ટોન, અવાજ આપણો કેટલો ક્યારેક ઊંચો જાય છે, ક્યારેક નીચો જાય છે, એ બધું. પછી ઇન્ટેન્સિટી, કેટલું આપણે ડીપમાં કોઈ વસ્તુને સમજાવતા હોઈએ છીએ આમ એવી રીતે આમ એની અંદર ખોવાઈને. ધ મેનર ઓફ ડિલિવરી, આપણે વાતને કઈ રીતે રજૂ કરીએ છીએ. રેટ ઓફ સ્પીકિંગ, આપણે કેટલું ફાસ્ટ બોલીએ છીએ, કેટલું સ્લો બોલીએ છીએ, એ બધું. બરાબર? એ એક ક્રિએટ ધ ઇન્ટેન્ડેડ મીનિંગ ઓફ એન અટરન્સ, એટલે કે એ શું કરશે, એક મતલબ મીનિંગ બનાવશે, ઊભો કરશે કે જે આપણે કહેવા માંગીએ છીએ કોઈને. બરાબર? વેન સમથિંગ ઇઝ ડિલિવર્ડ કપલ્ડ વિથ જેસ્ચર્સ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ મે રિફ્લેક્ટ ધ ફિલિંગ્સ એન્ડ ઓર ઇમોશન્સ ઓફ ધ પાર્ટિસિપેન્ટ ઇન અ કમ્યુનિકેટિવ સિચ્યુએશન. એટલે કે ચલો આપણે આપણો ટોન ઊંચો નીચો થઈ ગયો, આપણે બોલવાની સ્પીડ ઘટી ગઈ, વધી ગઈ, બધું થઈ ગયું. બરાબર? પણ એની સાથે સાથે આપણા જે ફેશિયલ એક્સપ્રેશન્સ હશે અને આપણા જેસ્ચર, એટલે આપણી બેસવા ઉઠવાની જે સ્ટાઇલ હશે ને, એની ઉપરથી જે મીનિંગ હશે એ એકદમ સ્ટ્રોંગ થઈ જશે. બરાબર? પછી છે સેલ્ફ પ્રેઝન્ટેશન, આપણે પોતાની જાતને કઈ રીતે પ્રેઝન્ટ કરવું, એમાંથી પણ આપણે સામેવાળાને મેસેજ આપતા હોઈએ છીએ. બરાબર? કઈ રીતે? તો કે ફિઝિકલ અપિયરન્સ એન્ડ અટ્રેક્ટિવનેસ કેન ઓલ્સો બી પાવરફુલ કોમ્યુનિકેટર્સ એઝ ધે ઇન્ડિકેટ સ્ટેટસ. આપણું જે ફિઝિકલ અપિયરન્સ છે અને અટ્રેક્ટિવનેસ આપણી છે, એ બહુ એક પાવરફુલ કોમ્યુનિકેટર તરીકે કામ કરે છે, કારણ કે એ જે છે એ આપણું સ્ટેટસ ઇન્ડિકેટ કરે છે. એના પછી છે એઝ બ્યુકલ એન્ડ રોથફિસ 1985 સ્ટેટ્સ ધેટ ઇન મોસ્ટ કલ્ચર્સ ધ ફિઝિકલ અપિયરન્સ લાર્જલી ડિટરમાઇન્સ અટ્રેક્ટિવનેસ એન્ડ ધોઝ હુ આર અટ્રેક્ટિવ આર મોર લાઇકલી ટુ બી કન્સિડર્ડ એઝ મોર ઇન્ટેલિજન્ટ, મોર પર્ઝુએસિવ એન્ડ મોર લાઇકેબલ ધેન ધ અનઅટ્રેક્ટિવ વન્સ. એટલે કે કોઈ એવી વ્યક્તિ કે જે બહુ જ અટ્રેક્ટિવ હોય છે, એની વાત સાંભળવામાં અથવા તો કે એના જે નોન વર્બલ કોમ્યુનિકેશનના પેલા ફોર્મ્સ હોય છે એ જોવામાં બધાને વધારે ઇન્ટરેસ્ટ હોય છે, જ્યારે કે કોઈ અનઅટ્રેક્ટિવ પર્સન હશે તો એને જોવું કોઈને ઓછું ગમશે. જે અટ્રેક્ટિવ હશે એને લોકો એમ સમજશે કે આ હોશિયાર પણ હશે, જ્યારે કે કોઈ અનઅટ્રેક્ટિવ હશે એને હોશિયાર પણ કોઈ નહીં સમજતું હોય. સેલ્ફ પ્રેઝન્ટેશન એટલે આપણે પોતાની જાતને એવી રીતનું દેખાડવાનું હોય, અને એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં. સેલ્ફ પ્રેઝન્ટેશન ઇઝ ઓલ્સો મેનિફેસ્ટેડ થ્રુ ધ ઓબ્જેક્ટ્સ
યુઝડ એન્ડ ઓર વોર્ન બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે કે સેલ્ફ પ્રેઝન્ટેશન કઈ રીતે આપણે આ સરખું સમજી શકીએ, કે મેનિફેસ્ટ કઈ રીતે કરી શકીએ, તો કે ઓબ્જેક્ટ્સ અમુક એવા છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ, કે કોઈ એવી વસ્તુ આપણે પહેરીએ છીએ જેમ કે આપણા કપડાં છે, પછી બીજી કોઈ એક્સેસરીઝ છે, એ બધું આપણે પહેરીએ છીએ, તો એનાથી આપણું જે સેલ્ફ પ્રેઝન્ટેશન છે એ આપણને ખબર પડે છે. ઓબ્જેક્ટ્સ લાઇક ક્લોધિંગ એન્ડ જ્યુલરી કેન બી અ મીન્સ ટુ અલાઉ અધર્સ ટુ નો એટીટ્યુડ્સ, બિહેવિયર એન્ડ ઇવન સ્ટેટસ. આપણે કપડાં છે, આપણી જ્યુલરી એટલે કે દાગીના છે, એ બધું જે પહેરીએ એનાથી શું ખબર પડે, તો કે આપણો એટીટ્યુડ, આપણું બિહેવિયર કેવું છે અને આપણું સ્ટેટસ શું છે એ પણ સમજાય એનાથી, બરાબર. પછી છે ઇન્ફ્લુએન્સીસ ઓન નોન વર્બલ કમ્યુનિકેશન, એટલે કે શું અસર શું સેની સેની હોય છે, બરાબર, નોન વર્બલ કમ્યુનિકેશન ઉપર. તો કે કલ્ચર સૌથી પહેલું છે. તો નોન વર્બલ લેંગ્વેજીસ આર ઇન્ટરપ્રિટેડ અકોર્ડિંગ ટુ વન્સ કલ્ચર, વિચ ઇન સમ કેસીસ લીડ્સ ટુ કોન્ફ્લિક્ટ ઓર મિસઅન્ડરસ્ટેન્ડિંગ અમોંગ પીપલ. એટલે કે અમુક કલ્ચર એવા હોય કે જેમાં અમુક સાઇન હોય એ જુદી હોય અને અમુકમાં કંઈક જુદી હોય, તો એના લીધે એવું થાય કે કાં તો કોન્ફ્લિક્ટ એટલે કે કાં તો કંઈ પેલું ઊભું થાય કે મતભેદ ઊભો થાય, કાં તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય લોકો વચ્ચે, બરાબર. અમુક લોકો અમુક વસ્તુના ઇશારા જુદી રીતે કરતા હોય, અમુક લોકો અમુક વસ્તુના ઇશારા થોડી જુદી રીતે કરતા હોય એમના કલ્ચર પ્રમાણે, બરાબર. જેમ કે સ્માઇલ, થમ્સ અપ, ઓકે સાઇન, ક્લેપિંગ, હેડ મૂવમેન્ટ, પછી પોઇન્ટિંગ વિથ ફોર ફિંગર એટલે કે આપણી જે પહેલી આંગળી હોય એનાથી કોઈને પોઈન્ટ કરવું, આઈ કોન્ટેક્ટ, હેન્ડશેક, પાસિંગ એન ઓબ્જેક્ટ વિથ વન હેન્ડ ઓર લેફ્ટ હેન્ડ. આપણે આપણું જે કોઈ આપણી પાસે વસ્તુ છે એ આપણે સામેવાળાને કઈ રીતે દઈએ છે, કે રાઈટ હેન્ડથી દઈએ છે કે લેફ્ટ હેન્ડથી દઈએ છે, પછી બેકન ફિંગર, બેકન વિથ ઇન્ડેક્સ ફિંગર એટલે કે કઈ રીતે આપણી જે ઇન્ડેક્સ ફિંગર છે, સૌથી જે પહેલી ફર્સ્ટ ફિંગર છે એનાથી આપણે કઈ સાઇન કરીએ છીએ, પછી વી સાઇન, આ બધું છે એ નોન વર્બલ પહેલાં છે, શું કહેવાય, ક્યુઝ, ક્લૂ મળે આપણને એનાથી. સ્માઇલ છે તો એ આપણા ફેસ ઉપર ખબર પડે, થમ્સ અપ છે આપણે આપણે થમ્સ અપ કરતા હોય છે, આ બધા જેટલા છે એ આપણી ફિંગર્સને એ બધાથી આપણે બતાડી શકતા, આપણા હેન્ડ મૂવમેન્ટ્સ દ્વારા, એટલે એ બધાનો પણ અસર પડે છે નોન વર્બલ ઉપર, કમ્યુનિકેશન ઉપર, બરાબર. બીજું છે જેન્ડર, એટલે કે મેલ ફિમેલ કે પછી ટ્રાન્સજેન્ડર, એ બધા જેન્ડરનો પણ મોટો રોલ હોય છે. જેન્ડર પ્લેઝ અ રોલ ઇન ધ વે પીપલ કમ્યુનિકેટ, કે કઈ રીતે વાતચીત થતી હોય છે, કમ્યુનિકેશન થાય, તો એમાં જેન્ડર પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મેન એન્ડ વુમેન આર નોટેડ ટુ હેવ ડિફરન્સીસ ઇન સેવરલ એસ્પેક્ટ્સ, બરાબર. એટલે કે એક મેલ બોલતો હશે અને એક ફિમેલ બોલતી હશે, તો એમાં ઘણો ડિફરન્સ આવી જતો હોય, એટલે મતલબ જેની માટે હોય એવા ડિફરન્સ એવા, બરાબર. હું એમ નથી કહેતી કે મેલ હોય બહુ સારું બોલે કે ફિમેલ હોય એ બહુ સારું બોલે, કે મેલ ખરાબ બોલે કે ફિમેલ ખરાબ બોલે, બરાબર. જેવા જેના વિચાર હોય એ પ્રમાણે એ કમ્યુનિકેશનને એ સમજે, બરાબર, નોન વર્બલ કમ્યુનિકેશનને. પછી છે નોન વર્બલ કમ્યુનિકેશનમાં રિપીટ, કોમ્પ્લિમેન્ટ એન્ડ એક્સેન્ટ મોડરેટ સ્પોકન વર્ડ્સ, બરાબર. કમ્યુનિકેશન કેન નેવર કેન રિપીટ ધ વર્બલ કોડ્સ કોમ્પ્લિમેન્ટ ધેટ ઇઝ ટુ મેચ ધ વર્બલ મેસેજીસ એન્ડ એક્સેન્ટ મોડરેટ દેટ ઇઝ ટુ એમ્ફસાઇઝ ધ વર્બલ મેસેજ. હવે તમને કોઈ એમ કે છે તમે આજે સારા દેખાઓ છો, બરાબર, એટલે તમે કાં તો એની સામે સ્માઇલ કરો છો, કાં તમે એને આમ માથું થોડું આમ નોડ કરીને એટલે માથું થોડું હલાવીને આમ થેન્ક યુ કહેવાનું પેલું કરો છો, તો એ શું છે, તો કે તમને કોઈ કોમ્પ્લિમેન્ટ મળે છે, કે તમને જે શબ્દ તમને કહેવામાં આવ્યા છે એને તમે થોડું એક સપોર્ટ આપો છો, બરાબર. પછી છે ફંક્શન્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન, સોરી આની પહેલાંનું હતું એ પણ ફંક્શન જ હતું, બરાબર, ફંક્શન ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન, કે તમારે આટલું કરવાનું તો તમારું જે નોન વર્બલ કમ્યુનિકેશન છે એ થોડું સારું દેખાય. પછી છે સબસ્ટિટ્યુટ ફોર સ્પીચ, તો યુઝિંગ નોન વર્બલ ટુ સબસ્ટિટ્યુટ ઓકર્સ વેન વન ડઝ નોટ યુઝ ધ વર્બલ લેંગ્વેજ, એટલે કે બોલવાની બદલે તમે કંઈ એક્શન કરી દો છો. હવે તમે બીમાર છો અને તમને કોઈ પૂછે છે એપલ ખાવું છે એપલ, તો તમે હા ખાવું છે એની બદલે ખાલી માથું હલાવીને હા પાડી દો, તો તમારે એટલું બોલવું ન પડે, એટલે કે સબસ્ટિટ્યુટ ફોર સ્પીચ થઈ ગયું એ, બરાબર, એની જગ્યાએ તમે માથું હલાવી દીધું હા પાડવાની બદલે, બરાબર. ચલો થેન્ક યુ, આજે તમને આ સેકન્ડ યુનિટ જે છે એ આઈ હોપ કે સમજાઈ ગયું હશે. કદાચને કંઈ થોડું અઘરું હતું, કદાચ મારે કંઈ સમજાવવામાં ફેર થયો હોય કે તમને ના સમજાણું હોય, તો પ્લીઝ કમેન્ટ કરીને તમે મને પૂછજો, બરાબર.